अपने स्वाद परिचय कराई कई वस्तु नो एवो स्वाद छे ये तमने ओळखाईशुं बताविशुं बरोबर। चलो त्यारे हुं पहेला तमने बधी वस्तु नो परिचय कराई। आ छे ખાંડ, શું છે ખાંડ, આ છે મરચું, આ છે હળદર, આ છે મીઠું, આ છે લીંબુ, આ છે મેથી, આ છે ગોળ। તો હવે આ કોનો કેવો સ્વાદ છે એ આપણે ઓળખીશું। ચલો આ ખાંડ છે તો બાળમિત્રો ખાંડ કેવી લાગે? મમ્મી છે ને એ ખાંડ શેમાં શેમાં નાખે તમને ખબર છે? આ ખાંડ છે ને મમ્મી શરબતમાં નાખે, ચામાં નાખે, દૂધમાં નાખે, તમને નાખીને આપે છે ને, તો કેવું લાગે? આ ખાંડ દૂધમાં નાખીએ તો દૂધ કેવું લાગે છે તમને? મીઠું। કેવું લાગે? મીઠું, ગળ્યું। તો આ ખાંડ હું ચાખું છું તો ખાંડ કેવી લાગી ભાઈ? મીઠી મીઠી, ગળી ગળી લાગી। કેવી લાગી? ગળી ગળી। તો આ ખાંડ છે ને એ સ્વાદે કેવી હોય? ગળી હોય। કેવી હોય? ગળી હોય। પછી આપણે મીઠાઈ ખાઈએ છીએ ને તંદુરીના કાઠી લાગીએ કે મમ્મી ઘરે બનાવે, હલવો બનાવે, શીરો બનાવે, એમાં નાખીએ એટલે મીઠું મીઠું થઈ જાય, ગળ્યું ગળ્યું થઈ જાય। કેવું થઈ જાય? ગળ્યું થઈ જાય। તો ખાંડ સ્વાદે કેવી હોય? ગળી હોય। પછી ભાઈ આ શું છે? આ મરચું છે। મરચું મમ્મી શામાં નાખે? શાકમાં નાખે, દાળમાં નાખે, પછી કંઈ નવું નવું બનાવે ને એમાં પણ નાખે। મરચા વગરની રસોઈ સારી લાગે? ના લાગે। મમ્મી કેવડો બનાવે એમાં લાખ નાખે, મમ્મી નાસ્તો બનાવે એમાં નાખે, તો મરચું કેવું લાગે? મરચું તીખું તીખું લાગે। કેવું લાગે? તીખું તીખું લાગે। તો હું તમને ચાખીને બતાવીશ કેવું લાગ્યું ભાઈ? તીખું તીખું લાગ્યું। કેવું લાગ્યું? તીખું તીખું લાગ્યું। તો આ મરચું। પછી ભાઈ આ શું છે? આ હળદર। શું છે? હળદર। આ હળદર પણ શાકમાં નખાય, દાળમાં નખાય, નાસ્તો બનાવીએ એમાં નખાય। આમાં હળદર નાખીએ ને એટલે દરેક વસ્તુનો રંગ પકડાય અને આયુર્વેદિક દ્રષ્ટિએ હળદર સારી। તો આ હળદર કેવી લાગે? તુરી લાગે। કેવી લાગે? હળદરનો સ્વાદ કેવો લાગે? તુરો લાગે। કેવો લાગે? તુરો। પછી ભાઈ આ શું છે? મીઠું। શું છે? મીઠું। મીઠું પણ શાકમાં નખાય, દાળમાં નખાય, દરેક રસોઈ બનાવીએ ને એમાં મીઠું નાખવું પડે। મીઠા વગરની રસોઈ ભાવે નહીં। કોઈ બી મમ્મી નવી નવી કોઈ આઈટમ બનાવી હોય એમાં પણ આ મીઠું નાખવું જ પડે। મીઠા વગરનો કોઈ બી નાસ્તો પણ ના ભાવે એટલે આ મીઠું। સ્વાદે કેવું લાગે? ખારું। કેવું લાગે? ખારું। સિવાય આ શું છે? ગોળ। શું છે? ગોળ। ગોળ તો તમને બધાને ભાવે છે ને ભાઈ? હે, ગોળનું શું બને? ગોળની સુખડી બને, પછી ગોળનો શીરો બને, ગોળની તો ઘણું બધું બનાવે મમ્મી ખાય ને, અને ગોળ એમ જ એમાંય પણ ભાવે। ગોળની ભાખરી તમને ભાવે છે ને? ગોળ, ઘી ને ભાખરી, હા, તો ગોળ સાથે કેવો લાગે? ગળ્યો ગળ્યો। કેવો લાગે? ગળ્યો ગળ્યો। તો આ ગોળ સિવાય આ શું છે? મેથી। શું છે? મેથી। આ મેથી છે ને એનો સ્વાદ કેવો હોય? કડવો હોય। કેવો હોય? કડવો હોય। હા, આખી મેથી છે પણ આમ દળેલી પણ મેથી હોય છે। આપણે મમ્મી છે ને આ શાક વઘારીએ, દાળ વઘારીએ તો એની અંદર થોડા દાણા નાખતી હોય છે,
એટલે આ મેથી છે ને એ આયુર્વેદિકની દ્રષ્ટિએ સારી છે અને ખાવામાં પણ થોડી કડવી લાગે, એવું લાગે કડવી લાગે તો આને મેથી કહેવાય. શું કહેવાય? મેથી કહેવાય. અને ભાઈ આ શું છે? લીંબુ. શું છે? લીંબુ. લીંબુ ખબર છે ને તમને, લીંબુ શામાં વપરાય? લીંબુ શરબત બનાવીને એમાં પણ લીંબુ નાખે નાખે છે ને, લીંબુ ખાંડ મીઠું નાખીને શરબત બનાવે છે, તમને ભાવે છે ને? તો આ લીંબુ સ્વાદે કેવું લાગે? ખાટું લાગે. કેવું લાગે? ખાટું લાગે. લીંબુ ખાટું ખાટું હોય. હું તમને ચાખીને બતાવું લીંબુનો રસ ખાટો ખાટો લાગે. કેવો લાગે? ખાટો ખાટો લાગે. તો આપણે આ સ્વાદનો પરિચય કર્યો. કોનો કર્યો? સ્વાદનો પરિચય. ખાંડનો, આ ખાંડનો, મરચાનો, હળદરનો, મીઠાનો, લીંબુનો, મેથીનો, ગોળનો, આ આપણે બધા સ્વાદનો પરિચય કર્યો. તો તમે પણ ઘરે આવી રીતે સ્વાદ પારખી જોજો અને ઓળખી જોજો કેવો કોનો સ્વાદ છે. બરોબર? ચાલો ત્યારે નમસ્તે.